रेलवे स्टेशन रोड पर गटर व्यवस्था सुचारू करवामां आवे तेवी भुजवासीओनी मांग उठी छे। प्रत्येश्री भुज नगर पालिका प्रमुख श्री तथा चीफ ऑफिसर साहेब भुज तारीख 17/6/2022 भुज नगर पालिका ना प्रमुख साहेब ने आ गंदकी देखाती नथी के शू भुजना प्रमुख बन्या पछी मात्र वातो नहीं पण कामगिरी करवी जोईए। पण आवी कोई कामगिरी प्रमुख साहेब द्वारा करवामां आवी होय तेवू देखातो नथी। लोको कही कही अने देखाड़ी देखाड़ी ने थाकी गया छे कि साहेब रेलवे स्टेशन रोड पर गटर व्यवस्था सुचारू करवामां आवे, पण आवी कोई व्यवस्था नगरपालिका प्रमुखनी टीम द्वारा करवामां आवी नथी। आ विस्तारना रहेवासीओ आ त्रासथी केटलाक कंटाळ्या हशे ते विचारवानो समय आवी गयो छे। જ્યારે જ્યારે વિપક્ષ લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કરે ત્યારે વિપક્ષ ખોટું છે, ચૂંટણીઓ આવે છે એટલે વિરોધ કરે છે। આ ચૂંટણી માટેનો વિરોધ છે કે લોકોના પ્રશ્નો માટેની સાચી રજૂઆત છે એ જણાવે પ્રમુખ શ્રી આ વિસ્તારના ભાજપના નગરપાલિકાનાએ વોર્ડના ઉમેદવાર શ્રી અંબાલાલભાઈ ગોરે રજૂઆત કરી, ઉપવાસ પર બેસવાની વાત કરી છતાં પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। चीफ ऑफिसर साहेब शा माटे भुज नगर पालिका मा कार्यरत थया छे ए समझ मा आवतो नथी। मात्र टकावारी माटे ज आव्या होय तेवू लागी रह्यु छे। टकावारी माथी बहार निकळीने कामगीरी मा कार्यरत रहेशो तो वधु सारू थशे, नहीं तो पछी विरोध पक्षना नेता श्री अने नगरपालिकाना कोंग्रेस पक्षना तमाम नगर सेवकोना विरोध माटे तैयार रहेजो तेवू कहेवामां आव्यु हतु। आ ना छूटके कहेवू पड़े छे के त्यांना गटरना पाणी लईने प्रमुख श्रीनी चेम्बर अने चीफ ऑफिसरनी चेम्बरमां लईने ना जवू पड़े एनू ध्यान नगरपालिका राखे અને તાત્કાલિક કામગીરી ચાલુ કરીને આ સમસ્યાથી જલ્દીથી છુટકારો અપાવો એવી માંગ સાથે વિનંતી કરવામાં આવી છે। નહીં તો પછી જે કંઈ પણ વિરોધ પ્રદર્શન થાય એની તમામ જવાબદારી નગરપાલિકાના પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસર સાહેબની રહેશે, જેની નોંધ લેવામાં આવે એવી વિનંતી સાથેની લેખિત રજૂઆત કરવામાં આવે છે। રાજેન્દ્રસિંહ હકુમત સિંહ જાડેજા પૂર્વ વિપક્ષી નેતા ભુજ નગરપાલિકા ભુજ કચ્છ કિશોરદાન ગઢવી પ્રમુખ શ્રી ભુજ શહેર કોંગ્રેસ ભુજ કચ્છ। ભુજ નગરપાલિકા સદંતર નિષ્ફળ હોય એવું ચોક્કસથી આપણે લાગી રહ્યું છે। ભુજ નગરપાલિકાના નગર અધ્યક્ષ અને એમની ટીમ અને ચીફ ઓફિસર માત્ર વાતું કરતા હોય એવું આપણે જોઈ શકીએ છીએ અને દેખાઈ પણ રહ્યું છે। તમે જોશો તો ભુજ નગરપાલિકાની ગટર વ્યવસ્થા આજે સદંતર રીતે આપણે નિષ્ફળ હોય એ કહેશું તો કંઈ પણ ખોટું નહીં કહેવાય એ ચોક્કસથી છે। તમે ભુજનું રેલવે સ્ટેશન જોઈ લો, તમે શિવકૃપા નગર જોઈ લો, જયનગર જોવો, મહાવીરનગર જોવો, હરિયંતનગર જોવો, સંસ્કારનગર જોવો, તમે ગણેશનગર જોવો, એવા અસંખ્ય વિસ્તારોના તમને હું નામ આપી શકું। પોલીસ સ્ટેશન પાસેનું ભીમનાથ મંદિરવાળી જગ્યા જોવો, અઠવાડિયામાં એક વખત ગટર રોડ ઉપર ના આવી હોય એવું બન્યું નથી। અને રેલવે સ્ટેશન ઉપર તો તમે જઈને હાલત જોવો, રેલવે સ્ટેશનનો રસ્તો આખો ગટરથી ભરાઈ ગયો છે અને એ ગટરથી ભરાઈ ગયો એવું કે કોઈ નાના વાહનો દ્વિચક્રીય હોય કે ફોર વ્હીલ હોય એક પણ વાહન ત્યાંથી નીકળી શકતું નથી। આજે એ રેલવે સ્ટેશન ઉપર અસંખ્ય પ્રવાસીઓ કચ્છના પ્રવાસે આવતા હોય છે ત્યારે શું હાલત થતી હોય છે। હમણાં જ ગઈકાલ હર્ષ સંઘવી પણ રેલવે સ્ટેશનથી રેલવે દ્વારા આવવાના હતા પણ એમનો એ પ્રોગ્રામ કેન્સલ થયો અને પછી વિમાન માર્ગે એ આવ્યા। જો રેલવે સ્ટેશન ઉપર આવ્યા હોત તો એમને ભીડના રસ્તેથી લઈ જવામાં આવ્યા હોત, એ રસ્તો રિંગ રોડનો ઉપયોગ ન કરી શક્યા હોત અને આ વ્યવસ્થા જો ન સાચવી શકતા હોય તો ભુજ નગરપાલિકાનું તંત્ર ફેલ છે એ આપણે કહી શકીએ। વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના જે નગરસેવકની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી અંબાલાલભાઈએ નગર અધ્યક્ષને ચીફ ઓફિસર સાહેબને લેખિત રજૂઆત કરી હતી કે આ સમસ્યા જો હલ નહીં થાય તો હું ઉપવાસ ઉપર બેસીશ, આવી ચીમકી આપવા છતાં પણ
नगरपालिका नु आ निर्भर तंत्र जाग्यु नहीं। आम कुंभकर्ण नी निंद्रा में सूता होय एवी परिस्थिति आ भुज नगरपालिका नी छे। ए बाजुना विस्तार ना रहेवासीओ ना तमे जईने हालत तो जोवो, केटला त्रासेला छे, केटला कंटाळेला छे, के बेसी शकातुं नथी एटली दुर्गंध एमना घर में आवे छे। अने आवी परिस्थितिनुं ज्यारे निर्माण थतुं होय त्यारे चोक्कसथी कोंग्रेसना विपक्षना नेता कासमभाई अने नगरसेवको, ए विस्तारना नगरसेवको हमीदभाई अने एमनी आखी टीमे नगरपालिकाना नगर अध्यक्षने कह्युं पण छे, शहेरना कोंग्रेस प्रमुख किशोरदाने पण अमे एक संयुक्त अखबारी निवेदन आप्युं हतुं अने एनी रजूआतो पण प्रमुख अने चीफ ऑफिसरने करेली छे। हुं तो चीफ ऑफिसरने ए माटे पूछवानो छुं કે તમને ભુજ નગરપાલિકાની અંદર શા માટે બિરાજમાન કરવામાં આવ્યા છે, તમારે શું કામગીરી કરવાની છે, તમારે માત્ર ટકાવારીની કામગીરી કરવા જો અહીંયા આવ્યા હો તો તમે મહેરબાની કરી અને ભુજ શહેરનો નગરપાલિકા તમે છોડી અને જતા રહ્યો। નગરપાલિકાના ચીફ ઓફિસરે તો નાની નાની ચીજોનું, નાની નાની સમસ્યાનું નિરાકરણ કરવાનું છે। એ પછી કોઈ પણ વિસ્તાર હોય, એ કોઈ પાર્ટીનો વિસ્તાર હોય, એ એમાંથી જીતેલા કાઉન્સિલર નગરપાલિકામાં આવ્યા પછી એ નગરના કાઉન્સિલર હોય છે, પછી કોઈ પાર્ટીના હોતા નથી। પણ આવું વલણ જ્યારે રાખે છે સત્તા પક્ષ અને અધિકારી ત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આવું વર્તન લોકોએ લોકો સાથે ન કરવું જોઈએ, તંત્રએ એ એમને ધ્યાને રાખવું જોઈએ। અમે એમને ચીમકી આપી છે, અમે એમને કહ્યું છે કે અમે સોમવારે તમને મળવા આવશું અને સોમવારે અમે તમને પૂછશું કે ભાઈ તમે આ બાબતનો નિર્ણય શું લ્યો છો અને કેટલા દિવસમાં આનું સમાધાન થશે, નહીં તો ચોક્કસપણે અમારા વિપક્ષના નેતા અને નગરસેવકો આ ગટરનું પાણી ભરી અને નગર અધ્યક્ષની ચેમ્બરમાં અને ચીફ ઓફિસરના ચેમ્બરમાં મૂકશે એવું ચોક્કસથી અમે કહ્યું છે। અને આ બાબતે જલ્દીથી સારો નિર્ણય આવે અને ત્યાંના લોકોની આ પરેશાની દૂર થાય એવી મારી માંગ છે। પરફેક્ટ ગ્લેઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મેકિંગ યુરોપિયન સ્ટાન્ડર્ડ એલ્યુમિનિયમ સિસ્ટમ વિન્ડોઝ એન્ડ ડોર્સ ફોર પ્રાઇવેટ બંગલોઝ એન્ડ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ એન્ડ કમર્શિયલ પ્રોપર્ટીઝ પરફેક્ટ ગ્લેઝ Having experience of last 25 years from UK. All types of series, casement, openable, sliding windows, sliding doors, sliding folding bath doors, heavy aluminium doors. For better experience, visit our store. Our address is PJ House, Madhapur, Bhujoli Highway, Madhapur, Bhuj, Kutch. પરફેક્ટ કિચન સ્લિક કિચન તથા વોર્ડરોબ સ્ટુડિયોમાં પરફેક્ટ કિચન દ્વારા આપનું હાર્દિક સ્વાગત છે। આ સ્ટુડિયોમાં આપ ચાર પ્રકારના કિચન તથા ત્રણ પ્રકારના વોર્ડરોબ જોઈ શકો છો। સ્લિક કિચન તથા વોર્ડરોબ શા માટે? તમારી જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરેલ રસોડું નિષ્ણાતો દ્વારા ગુણવત્તા ચકાસવામાં આવે છે। કંપની નિર્દેશિત ભાવ, ઉકળતા પાણી પ્રતિરોધક, સંપૂર્ણ પૂર્ણાહુતિ માટે ફેક્ટરી બનાવેલ રસોડું, એક વર્ષ મફત સેવા, ઝડપી અને સરળ સ્થાપન, 10 વર્ષની વોરંટી, 16 પ્રકારના અલગ અલગ મટીરિયલ ફિનિશ, 150 જેટલા કલર, 450 જેટલા મોડેલ્સ, તો તમારા સ્વપ્નનું કિચન અને વોર્ડરોબ સ્લીક જ હોય। તો રહસ્યની જુઓ છો, આપની એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે, તો અવશ્ય મુલાકાત લો પરફેક્ટ કિચન। આ માટેનું અમારું સરનામું નોંધી લેશો, પીજી હાઉસ, માધાપર ભુજોડી હાઈવે, માધાપર ભુજ કચ્છ, પિન નંબર 370020, સંપર્ક નંબર 076-2206-8790, 76220-68790।